અત્યારે કદાચ સવાલ એ નથી કે આપણે શું ગુમાવી રહ્યા છીએ, સવાલ એ છે કે આપણે કેટલું બચાવી શક્યા છીએ. હવે જે હિસ્સો આપણી પાસે રહેશે તેની ઉપર આપણો અધિકાર હશે અને તેને આપણે આપણી તાકાત અને સુશું. માટે જ આ સમય દુખી થવાનો હોવા છતાં આપણે દુખી થવાનું નથી અને આ મુશ્કેલ સમયનો સાથે મળીને સામનો કરવાનો છે. વંદે માતરમ. સરદારની વાત સાચી છે. ભારતના ભાગલાનો કોંગ્રેસ હંમેશા વિરોધ કરે. હું તો કદાચ તેની જરાય તરફેણમાં નથી, પણ આજે હું તમને કહું છું કે આ વાત સ્વીકારી લો. આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. ક્યારેક મજબૂરીમાં કેવા નિર્ણયો પણ લેવા પડતા હોય છે. આજે દેખીતી રીતે ના ગમતા નિર્ણયો કદાચ આવતીકાલે યોગ્ય થઈને પણ ઊભા રહે. આજે દેખીતી રીતે ના ગમતા નિર્ણયો કદાચ આવતીકાલે યોગ્ય થઈને પણ ઊભા રહે. નિર્ણયોની યોગ્ય યોગ્યતા નક્કી કરવાનો હક આપણામાંથી કોઈને નથી. જે હાલતમાં આ નિર્ણયો લેવા એ હાલાત પ્રમાણે કદાચ આ જ નિર્ણયો સર્વથા ઉચિત હતા. આમ થયું હોત તો આમ ના થયું હોતની ફક્ત ચર્ચા કરી આપણી બુદ્ધિનું પ્રદર્શન કરવું અને જે તે સમયના સંજોગોનો સામનો કરી ઓછામાં ઓછું નુકસાન થાય તેવો નિર્ણય લેવો, એ બે વાતમાં આસમાન જમીનનો ફેર છે. સરદાર પણ ક્યારેક મૂંઝાઈ જતા. તેમને ક્યારેક થતું કે ભવિષ્યની પેઢી આપણને પૂછશે, તમે કોણ અમારા વતી વિચારવા વાળા, ત્યારે શું કહીશું એમને? પણ આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા તેમણે દેશના ભવિષ્યના અનેક વણ ઉકલ્યા પ્રશ્નો ઉકેલવાના હતા. કડવા નિર્ણયો લેવાઈ ચૂક્યા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ભાગલાને મંજૂર કરી ચૂક્યું હતું. લોર્ડ માઉન્ટબેટને બંને પક્ષોને અમુક સમય સુધીમાં દરેક નિર્ણયો લઈ લેવા જણાવ્યું હતું. વાત અટકી હતી વહેંચણીના મુદ્દે. ભાગલા બાદ બે નામ રહેશે, પાકિસ્તાન અને હિન્દુસ્તાન. મુસ્લિમ લીગ એક મોટા ટુકડામાંથી જુદું પડી રહ્યું છે, ભારત નહીં. તમે તમારા હિસ્સાનું નામ તમારી રીતે રાખી શકો છો, ભારતનું નામ ભારત જ રહેશે, ભારત ઇન્ડિયા. બીજી બધી વસ્તુઓના સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોના પણ ભાગલા થવા જોઈએ. ઇન્ટેલિજન્સ બ્યુરોના ભાગલા કોઈ કાલે શક્ય નથી. દેશની જમીન કદાચ વહેંચી શકાય, દેશના ગુપ્ત રહસ્યો ક્યારેય નહીં. પાકિસ્તાનને એરફોર્સ આપવામાં આવે. શું કામ? પોતાના જ પઠાણ અને બલુચ ભાઈઓ ઉપર હુમલો કરવા માટે અને એ રીતે તેમની પર આપત્તિ વધારવા માટે અમે પાકિસ્તાનને એરફોર્સ ના આપી શકીએ. પાકિસ્તાનને કમસે કમ 200 કરોડના નાણાંની ફાળવણી થવી જોઈએ. નાણાંની ફાળવણી પહેલા જે તે દેશના કફાળ અને ત્યાંની જનસંખ્યાને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તે અનુસાર 75 કરોડ આપવામાં આવશે, 20 કરોડ હમણાં તથા બાકીના 55 કરોડ આઝાદી પછી. અને આ સાથે મિસ્ટર ઝીણા, ભારતની રિયાસતોનો પ્રશ્ન પણ ઉકલી જવો જોઈએ. આ દેશના ભાગલા અને આઝાદી સામે રાજા રજવાડાઓ પણ એ નક્કી કરી લેવું પડશે કે તેઓ કોની સાથે રહેવા માંગે છે. બંને હાથ વિરોધ છે. રાજા રજવાડાઓ પોતાની રીતે સ્વતંત્ર છે, તેમને કોઈ સમય મર્યાદામાં બાંધી ન શકાય. તેઓ કોની સાથે જોડાવા માંગે છે તે બાબતે તેઓ ઉપર કોઈ જ દબાણ કરી શકાય નહીં. તેઓ સ્વતંત્ર પણ રહી શકે. સ્વતંત્ર રહી શકે છે? શા માટે સ્વતંત્ર છે? એકબીજા સાથે લડી મરવા માટે, એકબીજા પર હુમલો કે યુદ્ધ કરવા માટે? તેમની સાધન બાળક જેવી છે. તેમ છૂટો દોર આપી દઈશું તો તેઓ અંદરો અંદર ઝઘડીને જ ખુવાર થઈ જશે. હા, તેઓ કોની સાથે જોડાવા માંગે છે તે બાબતે તેઓ બિલકુલ સ્વતંત્ર છે.
ત્યાં જ લીધી, શબ્દોના કુહાર વિના, વાણીના વિલાસ વિના કર્મ કરવાની ભેગ. ધરતીપુત્ર સમો નક્કર અને ફળદ્રુવ, ખંતીલું અને ખામોશ, માત્ર ને માત્ર ખેડાણ. કારણ કે સરદાર જાણતા હતા કે આ તો પહેલું પગથિયું છે, પાશેરામાં પહેલી પૂણી છે, ખરું કામ તો હવે કરવાનું છે. એક કામ હજી અધૂરું હતું. દેશી રજવાડાઓમાંથી કેટલાક મોટા રજવાડાનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન હજી ઊભો હતો. તે રજવાડા એટલે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. જૂનાગઢની 7 લાખની વસ્તીમાં 80% આબાદી હિન્દુ છે. તેની 3 તરફ હિન્દુસ્તાન છે અને 4થી તરફ સમુદ્ર. કરાચી અહીંથી 300 માઇલ દૂર છે. પછી કેવી રીતે નવાબ મોહમ્મદ ખાન અને દિવાન શાહનવાઝ ભુટ્ટો તેને પાકિસ્તાન સાથે જોડી શકે? આ એકદમ ખોટું છે. આ પગલાનો વિરોધ કરવો જ જોઈએ. અમે વીપી મેનનને પણ નવાબને મળવા મોકલ્યા, નવાબ ન મળ્યા. દિવાન ભુટ્ટોને પણ ગોળ ગોળ જવાબો આપ્યા, ના છૂટકે. અમારે જૂનાગઢની સરહદો પર સેનાની ટુકડી ગોઠવવી પડી. પણ આ ટુકડી તમારી મંજૂરીમાં પ્રવેશ કરશે નહીં. નિર્ણય હવે તમારે કરવાનો છે. તમારી મંજૂરી વગર તમને કોઈ અન્ય રાષ્ટ્ર પોતાની સાથે જોડી શકશે નહીં. બોલો, તમે શું કહો છો? તમારે ક્યાં રહેવું છે, અહીં કે ત્યાં? જેઓ અહીં રહેવા માંગતા હોય તે પોતાનો હાથ ઊંચો કરે. બસ, તો થઈ ગયો નિર્ણય. જૂનાગઢમાં આજથી તમારી હુકુમત. સપ્ટેમ્બરની 25મી તારીખે જૂનાગઢના અને કાઠિયાવાડના રહેવાસીઓની મુંબઈમાં મળેલી સભા બાદ આરઝી હકુમતની સ્થાપના થઈ. 4 અઠવાડિયા સુધી જાળવી રાખેલી શાંતિ બાદ જૂનાગઢના 3 ખાંડિયા વિસ્તારો, માણાવદર, માંગરોળ, બાબરિયાવાડ, ત્યારબાદ ગોંડલ, ભારતમાં ભળ્યા. દરમિયાન આરઝી હકુમત જૂનાગઢમાં પ્રવેશી, જૂનાગઢનો કબજો લીધો. નવાબ તમામ સંપત્તિ અને કુટુંબ સાથે સરહદ પાર ભાગ્યો. દિવાન ભુટ્ટોએ પરિસ્થિતિ જોઈ જૂનાગઢનો કબજો ભારતને સોંપ્યો. ખૂબ સરસ. એક દાદાઓ